નમસ્કાર જીના બુલેટિન માં આપનું સ્વાગત છે અને હું છું ચાર મિત્ર રચના કે હાલના મુખ્ય સમાચાર પર સુરત માં સર્જાયેલ ગમતવાર આગજનની ઘટના બાદ સફાળી જાગી ઉઠેલી રાજ્ય સરકારે ફાયર સેફ્ટી મામલે આક્રમક પગલા ભરવાની શરૂઆત કરતા જામકંડોરણા સરકારી તંત્રના અધિકારીઓ કામે લાગ્યા હતા જામકંડોરણાની શાળાઓ ટ્યુશન ક્લાસીસ હોસ્પિટલો સહિતની સંસ્થાઓમાં ફાયર સેફ્ટીના સાધનો છે કે કેમ તેની તપાસ માટે જામકંડોરણા મામલતદારની ટીમ સાથે હેલ્થ વિભાગ અને એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની સંયુક્ત ટીમ દ્વારા જામકંડોરણા શહેરમાં તપાસનો ધમધમાટ હાથ ધરાયો હતો. તપાસમાં જામકંડોરણા શાળાઓ અને ખાનગી ટ્યુશન ક્લાસીસ અંદાજે 27 જેટલી સંસ્થાઓને તપાસવામાં આવી હતી, જેમાં મોટાભાગની સંસ્થાઓમાં ફાયર સેફ્ટી અને સુરક્ષાના સાધનોની ખામી જોવા મળી. અને સીધા શબ્દોમાં જણાવાય તો મોટાભાગની સ્કૂલો અને ક્લાસીસમાં ફાયર સેફ્ટી તે સુરક્ષા મામલે બનાવવામાં આવેલ નીતિ નિયમોનું પાલન થતું નથી, જે પ્રાથમિક તપાસ દરમિયાન સ્પષ્ટ જણાઈ આવતું હતું. સરકાર દ્વારા નિયત કરેલ ગાઈડલાઇન પ્રમાણે લગભગ 90% વધારે સંસ્થાઓમાં ક્ષતિઓ જોવા મળી. જામકંડોરણા શહેરમાં આવેલી સ્કૂલો અને ટ્યુશન ક્લાસીસમાં ફાયર સેફ્ટી કે સુરક્ષા સાધનોની ક્ષતિઓ વિપુલ પ્રમાણમાં છે, ત્યારે સરકારી તંત્ર દ્વારા આવા બે જવાબદાર સામે કોઈ નક્કર પગલાં ભરાશે કે પછી માત્ર નોટિસો આપીને પત્રો દ્વારા જ ખામીઓની પૂર્વતા કરી લેવામાં આવે તે જોવાનું રહ્યું. અતુલ લશ્કરી સાથે અલ્પેશ ત્રિવેદી, NS ગુજરાત ન્યૂઝ, જામકંડોરણા. G9 બુલેટિન, જામકંડોરણા. સાબરકાંઠા જિલ્લા સહિત જિલ્લાઓમાં શિક્ષણ વિભાગ દ્વારા લેવાયેલી HSCની પરીક્ષાનું પરિણામ આવી ગયું છે. તો વડાલી 12 કોમર્સની પરીક્ષા આપેલ વિદ્યાર્થી અજય પંચાલ જિલ્લામાં પ્રથમ આવી વડાલી ખાતે આવેલ વડાલી કેળવણી મંડળ સંચાલિત સેઠ સિંહ જે હાઈસ્કૂલનો વિદ્યાર્થી અજય મહેશભાઈ પંચાલ, કે જે ચાલુ સાલે લેવાયેલ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં સ્કૂલમાં તાલુકાએ તો પ્રથમ આવ્યો પણ જિલ્લાએ પણ પ્રથમ આવ્યો. તો અજય પંચાલ 92% અને 99.91% મેળવીને જિલ્લામાં પ્રથમ આવી તેના પરિવાર, શાળા અને ગામનું તેમજ સમાજનું નામ રોશન કર્યું છે. તો શાળાના પ્રમુખ તકતસિંહ દ્વારા અજય પંચાલને અભિનંદન પાઠવ્યા. તો શાળાના આચાર્ય પ્રવીણસિંહ સિસોદિયાએ પણ જિલ્લામાં શાળાનું ગૌરવ વધારનાર વિદ્યાર્થીને અજય પંચાલને અભિનંદન પાઠવ્યા હતા. તો એક ગરીબ પરિવારમાં ઉછરેલ અજય પંચાલ, કે જેના પિતા વડાલી ખાતે GEBમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે, તો અજય પંચાલે પોતાના માતા પિતા, પરિવાર તેમજ સમાજ સહિત શાળાનું નામ પણ રોશન કર્યું છે. તો ધોરણ 5થી અજય પંચાલ સેઠ સિંહ જે હાઈસ્કૂલમાં 5મા ધોરણથી અભ્યાસ કરતો હતો. દર વર્ષે શાળામાં પણ પ્રથમ નંબરે આવતો હતો અને આ વર્ષે બોર્ડ દ્વારા લેવાયેલ ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં શાળામાં, તાલુકા સહિત જિલ્લામાં પણ પ્રથમ ક્રમે આવ્યો હતો. તો અજય પંચાલ આવનારા રિઝલ્ટને લઈને એટલું બધું કોન્ફિડન્સ હતું કે 2 મહિના પહેલાંથી જ અમદાવાદ ખાતે CA ક્લાસ જોઈન કર્યા હતા. ત્યાં હારે હાલ તો જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવીને પરિવાર, સમાજ અને શાળાનું નામ રોશન કર્યું છે. મહેશભાઈ પંચાલ એ 5મા ધોરણથી સેઠ સિંહ હાઈસ્કૂલ વડાલીમાં અભ્યાસ કરે છે અને દરેક ધોરણમાં હંમેશા એ પ્રથમ નંબર પાસ થયેલો છે. 12મા ધોરણમાં કોમર્સમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ આવ્યો છે. એનો A1 ગ્રેડ મળ્યો છે અને જિલ્લામાં એક જ વિદ્યાર્થી છે જેને A1 ગ્રેડ મળ્યો હોય. જ્યારે આટલું જ્વલંત પરિણામ એને મળ્યું છે ત્યારે અમે બધા એના માટે ગૌરવ અનુભવીએ છીએ. સ્કૂલ પણ ગૌરવ અનુભવે છે, એના પિતાશ્રી પણ ગૌરવ અનુભવે છે અને એ રીતે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. એના પિતાશ્રી ગુજરાત વિદ્યુત બોર્ડમાં લાઇનમેન તરીકેની નોકરી કરે છે, એટલે ખૂબ નાના વ્યક્તિ છે અને એમનો બાબો આ રીતે જિલ્લામાં પ્રથમ આવ્યો છે ત્યારે એને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ. સેઠ સિંહ હાઈસ્કૂલમાં કોમર્સમાં હંમેશા રિઝલ્ટ 100% જ રહ્યું છે. અહીંથી ઘણા બધા વિદ્યાર્થીઓ CA અને CS પણ થયેલા છે અને એ પરિપાટીમાં એક નામ ઉમેર્યું છે ત્યારે અમે એમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને ગૌરવ અનુભવીએ છીએ. વડાલી કેળવણી મંડળ સંચાલિત સેઠ સિંહ હાઈસ્કૂલમાં ધોરણ 5 થી 12 ધોરણ સુધી અભ્યાસ કરતો અજય મહેશભાઈ પંચાલ 2018-19માં ચાલુ વર્ષે 12મા ધોરણ કોમર્સમાં જિલ્લામાં A1 ગ્રેડમાં તે પોતે એક જ વિદ્યાર્થી છે. આવું જ્વલંત પરિણામ લાવી શાળા પરિવારનું
અને કેળવણી મંડળનું ગૌરવ વધારેલ છે. શાળા પરિવાર વતી અજયને શુભેચ્છા પાઠવું છું. ઉત્તરોત્તર પ્રગતિ કરે, ખૂબ સારી કારકિર્દી થાય એ માટે શાળા પરિવાર વતી શુભેચ્છા પાઠવું છું. અગાઉ પણ 2018માં આ શાળામાંથી એક વિદ્યાર્થી જિલ્લામાં 9મા ક્રમે આવ્યો હતો. દર વર્ષે આ પ્રમાણે જિલ્લામાં સારા પરિણામો મેળવતી શેઠ સીજે હાઈસ્કૂલમાં જ્યારે આ પ્રકારના પરિણામો મેળવે છે ત્યારે ફરીથી શુભેચ્છા પાઠવું છું. શાળામાંથી સીએ, સીએસ, આઈસીડબલ્યુએમાં પ્રવેશ મેળવી ઘણા બધા વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી બનાવી છે. અજયની પોતાની ઈચ્છા છે કે તે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ બને. એણે ક્લાસ પણ જોઈન્ટ કરી દીધેલા છે. એક સામાન્ય પરિવારમાંથી આવતો વિદ્યાર્થી જ્યારે આવી જ્વલંત પરિણામ મેળવે છે ત્યારે એના પરિવારને હું શુભેચ્છા પાઠવું છું, વિદ્યાર્થીને પણ શુભેચ્છા પાઠવું છું. પંચાલ અજય મહેશભાઈ, શેઠ સીજે હાઈસ્કૂલ વડાલી. આ વર્ષે 2018 અને 2019 મેં ધોરણ 12ની પરીક્ષા આપેલી, જેમાં હું સાબરકાંઠામાં 1st જિલ્લામાં A1 ગ્રેડ મેળવેલ છે. તેનો મને ખૂબ જ આનંદ છે. શેઠ સીજે હાઈસ્કૂલનું કોમર્સનું ભણતર ખૂબ જ સરસ છે, જેના કારણે કોમર્સમાં 100 એ 100% રિઝલ્ટ આવેલ છે, જેનો બધો શ્રેય શિક્ષક મિત્રો અને મારા માતા પિતાને જાય છે. જેમાં કોમર્સમાં ઇંગ્લિશ એકાઉન્ટ સ્ટેટમાં જેસેસર બીએસર ખૂબ જ સરસ ભણાવેલ છે, જેના કારણે બધા જ વિદ્યાર્થીઓ 100 એ 100% રિઝલ્ટ લાવેલ છે. જી રાવલ સાથે G9 બુલેટિન, પ્રાંતિજ. દારૂ, ડ્રગ્સ, અફીણ, ગાંજો, ચરસના નશા વિશે તો આપ માહિતગાર છો, પરંતુ આપણે આજે એવા નશા વિશે બતાવવા જઈ રહ્યા છે જે નશો કરવાથી નશો કરનાર પોતાની યાદદાસ્તથી માંડીને બધું જ ભૂલી જાય છે. વ્યક્તિ પોતાના નામથી માંડીને સગડી ભાન પણ ભૂલી જાય છે. આ નશો પીવાથી કે ખાવાથી નહીં, પરંતુ એક કપડામાં માત્ર કેમિકલ નાખીને શ્વાસમાં સૂંઘવાથી નશો થાય છે. આ કેમિકલ એટલે અંશે ખતરનાક હોઈ શકે છે, જેમને માત્ર સૂંઘવાથી નશો કરનાર સઘળું જ્ઞાનથી માંડી યાદદાસ્ત પણ ભૂલી જાય છે, એટલી હદે કે તેમને પોતાનું નામ પણ યાદ નથી રહેતું. આ અંગે નશો કરનાર તે બાળકો જણાવી રહ્યા છે કે અમે એસઆર નામના કેમિકલથી નશો કરી રહ્યા છીએ. એસઆરને કપડામાં નાખીને તેને સૂંઘવાથી નશો ચડે છે. તેઓ બાળકો દ્વારા જણાવવામાં આવ્યું, આ નશો એટલી હદ સુધી ચડે છે કે નશો કરનાર બાળકને પોતાના ગામ, વિસ્તાર તથા પોતાનું નામ પણ યાદ નથી રહી શકતું. આ બાળકને પૂછવામાં આવતા કે તમને આ એસઆર નામનું કેમિકલ ક્યાંથી મળે છે, તો તે અંગે બાળક દ્વારા જણાવવામાં આવ્યું કે મોટી માર્કેટમાંથી મળે છે, પણ દુકાનનું નામ ખબર નથી. આ અંગે પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી જોઈએ અને આવા કેમિકલ પદાર્થ વેચનાર વેપારીઓને કડકાઈ ભર્યું વલણ દાખવવું જોઈએ. આવા પદાર્થો બાળકોને વેચવામાં ન આવે તો આવા કેટલાય ગરીબ બાળકોની જિંદગી બચી શકે. નશો કરવો, નશીલા પદાર્થનું વેચાણ કરવું એ ગુનાકીય પ્રવૃત્તિ છે. અમારો ઉદ્દેશ ભય, ભૂખ, શોષણ અને ભ્રષ્ટાચાર મુક્ત ભારતનો છે. દરેક નાગરિક નશાકીય પ્રવૃત્તિ સામે આવાજ ઉઠાડે અને આવી પ્રવૃત્તિ ભારતની ભાવિ પેઢીને બચાવે. મનીષ ડાકી સાથે G9 બુલેટિન, જુનાગઢ. ચૂંટણીની આચારસંહિતા પૂર્ણ થતા આજ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન નાઇસ્ટ ઝોનની ટીપી શાખા દ્વારા આજે પોલીસ બંદોબસ્ત વચ્ચે બુલડોઝર ફેરવી લીધું. 15 દિવસ પહેલા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામને 15 દિવસ પહેલા નોટિસ પાઠવી હતી. નોટિસ આપવા છતાં પણ જગ્યા ખાલી ન કરાતા ડિમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ડૂબની જમીન પર દબાણ થતું હતું. આથી મ્યુનિસિપલ કોર્પોરેશને સવારે પોલીસ કાફલા સાથે ડિમોલેશન હાથ ધર્યું હતું. આ અંગે જણાવ્યું હતું કે 15 જેટલા નવા ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે. કરોડો રૂપિયાની જમીન ખુલ્લી કરવામાં આવી છે. નાના ઉદ્યોગકારોએ ગેરકાયદેસર બાંધકામ કર્યું હતું. BPMC એક્ટ હેઠળ આ કામગીરી કરવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે. રિઝર્વેશન પ્લોટમાં બાંધકામ હોવાથી ખારખાનાઓ તોડી પાડવામાં આવ્યા છે. રોજ આપણે જેટલા પણ 15 બાંધકામો દૂર કરેલા છે,
જે ચાલુ કન્ડિશનમાં હતા જેને અત્યારે આપણે રોક્યા છે અને દૂર કર્યા છે. બાકીના જે બાંધકામો જે છે તેની પ્રોસેસ ચાલુ છે. રાજકોટ શહેરના પૂર્વજન વિસ્તારમાં ગાંધરડા તળાવ એરિયા જે આવેલો છે તેમાં આશરે 15 જેટલા ઇન્ડસ્ટ્રીયલ હેતુના બાંધકામોનું ડિમોલિશન વહેલી સવારે 6 વાગ્યાથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવેલ. એમાં અત્યાર સુધીમાં કુલ 15 જેટલા ઔદ્યોગિક હેતુના બાંધકામનું ડિમોલિશન કરવામાં આવેલ છે. કુલ 40,000 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવેલ છે. 1,21,37,00,000 જેટલી અંદાજિત કિંમત આ જમીનની થાય છે. કેમેરામેન ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, G9 બુલેટિન, રાજકોટ. ટોટણાના પરમ પૂજ્ય બ્રહ્મલિંગ સંત શ્રી સદારામ બાપુના અસ્થિ વિસર્જન વડોદરાના માલસર ખાતે નર્મદા મૈયામાં કરાયું. કાંકરેજ તાલુકાના ટોટણા ખાતે આવેલા પરમ પૂજ્ય સંત સદારામ બાપાનું ધામ આવેલું છે. તેવા ઉલિયા સંત સદારામ બાપાના અસ્થિનું વિસર્જન સોમવારે વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના માલસર ખાતે આવેલા નર્મદા મૈયામાં સદારામ બાપાના આશ્રમના સંત પૂજ્ય દાસ બાપુ અને તેમના પરિવારના હસ્તે પરમ પૂજ્ય મહામંડલેશ્વર 1008 કનકેશ્વરી દેવી, પૂજ્ય ભાણ સાહેબની ગુરુયાદી કમીજલાના સંત શ્રી જાનકીદાસ બાપુ, સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોર, વાવ ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, એપીએમસી થરાના ચેરમેન અણદાભાઈ આર પટેલ, પૂનમભાઈ પરમાર, થરા નગરપાલિકાના ઉપપ્રમુખ વસંતજી જે ઘાંઘોસ, ચંદુજી વી ઠાકોર, ઇન્સ્પેક્ટર બનાસ બેંક વિનોદજી આર ઠાકોર, માજી પ્રમુખ થરા નગરપાલિકા દિનેશભાઈ ડી ઝાલોરા, જય બાબરી ટીમના અણદાભાઈ એસ પ્રજાપતિ, રસિકજી ઠાકોર, પત્રક અમૃતજી ઠાકોર અને તમામ સમાજના ભાવિક ભક્તો ઉપસ્થિત રહી પવિત્ર ધામના દર્શન કરી અને ધન્યતા અનુભવી હતી. સમગ્ર ગુજરાતમાં 2,00,000થી વધુ લોકોને વ્યસન મુક્ત કરનાર અને સમાજ સુધારણામાં મોટી ક્રાંતિ લાવનાર શ્રદ્ધેય સંત શ્રી સદારામ બાપા તારીખ 14/5/2019 રોજ બ્રહ્મલીન થયા હતા અને તેમની પાલખી યાત્રાના 50,000થી વધુ ભાવિક ભક્તોએ બાપાના દર્શન કર્યા હતા, જેમાં રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દર્શન કરીને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા. તેવા સંતના આશ્રમ માલસર પણ સોમવારે ભંડારો કર્યો હતો. દર્શન કરી બાપુને શ્રદ્ધાસુમન પણ અર્પણ કર્યા. આ પ્રસંગે ઉપસ્થિત તમામ સંતો મહાસંતોએ અગ્રણીઓએ જણાવ્યું કે પૂજ્ય સદારામ બાપા ઓલિયા સંતનો અવતાર હતા. બાપુ પરમાત્માનો અવતાર હતા. હું બાપુની પરમ ભક્ત છું. બાપુ સાચા સંત હતા અને સમાજમાં તેમના દેહ વિલયની ધાર્મિક ક્ષેત્રે અને સામાજિક ક્ષેત્રે મોટી ખોટ વર્તાશે. જીહર્ષિ વાઘેલા સાથે G9 બુલેટિન, કાંકરેજ. માળિયાહાટીના અમરાપુર ગામે સર્પદંશથી 2.5 વર્ષની બાળકીનું સારવાર મળે તે પહેલા જ મોત. માળિયાહાટીના તાલુકામાં અમરાપુર ગામેથી મળતી વિગત મુજબ અમરાપુર ગામે કાળઝાળ તાપમાનના કારણે લોકો અકળાઈ જતા હોય છે ત્યારે જીવજંતુ જમીનમાં રહી શકતા ન હોવાને કારણે ગરમીથી બચવા ખુલ્લામાં ઠંડક મેળવવા નીકળી પડે છે. છેલ્લા 1 માસથી સર્પ જેવા ઝેરી જનાવર અમરાપુર ગામે રખડતા હોવાના બનાવ જોવા મળે છે. ત્યારે અમરાપુર ગામે રમશાબેન રમજાનભાઈ ઉંમર વર્ષ 18 ગઈકાલ રાતના 8 વાગ્યાના સુમારે ઘરના ફળિયામાં બાળકી રમી રહી હતી ત્યારે ડાબા હાથે સર્પદંશ થતાં બાળકીને તાત્કાલિક માળિયા સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાઈ હતી, પરંતુ ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કરી હતી. 2.5 વર્ષની બાળકીને સર્પદંશ થતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. મનીષ ડાકી સાથે G9 બુલેટિન, જુનાગઢ. કંગોઈ ગામે થોડા સમય પહેલા કૃષ્ણપાલસિંહ દ્વારા ગૌ સેવા માટે લગ્ન પ્રસંગમાં સંતવાણીનું આયોજન રાખવામાં આવ્યું હતું તેમના સ્વર્ગસ્થ પિતા જગમાલસિંહ દાનસિંહની યાદમાં તેમની માતાના હસ્તે કંબોઈમાં ચાલતા ગૌ સેવા મંડળને રકમ ભેટમાં આપવામાં આવી. ગૌ સેવા મંડળ દ્વારા ગૌ માતાનો ફોટો દાતાને ભેટમાં આપવામાં આવ્યો. આમ લગ્નમાં થતા ખોટો ખર્ચ લોકો છોડી આવા ધર્મના કામમાં પૈસા આપે અને રખડતી ગાયોને જો ઘાસચારો મળી રહે તેવા આશયથી દાતા દ્વારા દાન આપવામાં આવ્યું. આ પ્રસંગે ગામના આગેવાનોએ પણ આ પહેલને બિરદાવી હતી અને બીજા લોકોને પણ દાન આપવા માટે અપીલ કરી હતી. જીહર્ષિ વાઘેલા સાથે G9 બુલેટિન, કાંકરેજ. જૂના જમાનાના પ્રસિદ્ધ સંગીતકારની જોડી ઘણા તહેવાર લક્ષ્મીકાંત વ્યારેલાલ કોન્સર્ટ અમદાવાદમાં કરવામાં આવ્યું હતું. જૂના અને પ્રખ્યાત ગીતોને બનાવીને લોકો સમક્ષ રજૂ કરનારા દિગ્ગજ સંગીતકાર
જોડી લક્ષ્મીકાંત પ્યારેલાલનું નામ પડે એટલે તેમના ગીતોને સાંભળતા જ શરીરના રૂંવાટા ઊભા થઈ જાય. જેમના સંગીત દ્વારા બનાવાયેલા ગીતો આજ દિન સુધી લોકોના હૃદયમાં ઘર કરે છે અને એક અનેરો જુસ્સો પ્રદાન કરે છે. તેમના સંગીત સાથે સંભાળતા યુવા હોય કે બુજુર્ગ એક અલગ જ અંદાજમાં ઝૂમી ઉઠે છે. લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીથી પ્રખ્યાત આ બે દિગ્ગજ સંગીત કલાકારો દુનિયામાં તેમની અનેરી ઓળખાણ ધરાવે છે. એક વર્ષથી અથાગ મહેનતના ફળિયા જોડીના એક દિગ્ગજ એવા પ્યારેલાલ તેમના તમામ સંગીતકારો સાથે અમદાવાદના આંગણે જોવા મળ્યા હતા અને એક સાંજ તેમના આહલાદક સંગીતના સૂરો સાથે અવિસ્મરણીય જોવા મળી. વધુમાં આ કાર્યક્રમમાં મોરપીચ ઉમેરાતા વાત કરીએ તો એ જૂના સમયની બે દિગ્ગજ અભિનેત્રીઓ ડોન ફેમ જિન્નતમાન અને પદ્મિની કોલ્હાપુરી અને સાથે સાથે યુવા અભિનેત્રી રિમીસેન પણ આ સૂરોની સાંજના સાક્ષી બન્યા હતા. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે વૈષ્ણવ સ્વામીજી કુંજેઠ મહાસ્વામી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન સુરતમાં ઘટેલી અગ્નિકાંડની ઘટના માટે મૃત્યુ પામેલ વિદ્યાર્થીઓ માટે તેમની આત્માની શાંતિ માટે શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી. એક પછી 35 વર્ષથી પણ વધુ સમય માટે સંગીત પર શાસન કરનાર સુપ્રસિદ્ધ લક્ષ્મીકાંત પ્યારેલાલની જોડીની વાત કરીએ તો જેમણે 800થી વધુ ફિલ્મોમાં મ્યુઝિક આપ્યું છે અને તેમના સંગીતે લોકોના દિલ પર રાજ કર્યું છે, અત્યારે પણ તે કરી રહ્યા છે. તેઓએ 635 ફિલ્મોના 1000થી વધુ ગીતો તેમજ 50થી વધુ સંગીત સાધનો દ્વારા લાઇવ ઓર્કેસ્ટ્રાના પ્રદર્શન દ્વારા લોકોને ઉત્સાહિત કર્યા છે. લક્ષ્મીકાંત પ્યારેલાલ તેમની સાહસ દોસ્તી માટે એક નામ ગણાય છે, તેમજ તેઓએ પ્રથમ બેસ્ટ મ્યુઝિક ડિરેક્ટર પુરસ્કાર જીત્યો. લક્ષ્મીકાંતના અવસાન પછી 1998માં ઓમ શાંતિ ઓમ તુમ્હારી સુલુ જેવી ફિલ્મોમાં પોતાનું મ્યુઝિક આપેલ છે. 4 દાયકામાં 635 જેટલી ફિલ્મોમાં તેમને સંગીત આપ્યું છે. પ્યારેલાલે લક્ષ્મીકાંતના અવસાન પછી કેટલાક સ્વતંત્ર કામ કર્યા છે. જૂના દાયકાના ગીતો જેમ કે તુમસે મિલકર ના જાને ક્યું, ના જારે મેરે બાદશાહ એક વાદા તોડકે, એક પ્યાર કા નગમા હૈ જેવા અન્ય કેટલાય જૂના ગીતો છે જેનાથી લોકોના મન આજ દિવસ સુધી મોહી રહ્યા છે. આ ઉંમરમાં પણ સ્ફૂર્તિ સાથે આવા દિગ્ગજ પ્યારેલાલ અત્યારે વાયોલિન પર સૂર છેડે એટલે શરીરના એક એક રૂવાટા ઊભા થઈ જતા જોવા મળતા હતા અને તેમના તમામ ગીતો પર લોકોએ એક એક ગીતોના સૂરે તેમને તાળીઓથી વધાવ્યા હતા. ખુદ પદ્મિની કોલ્હાપુરી અને જિન્નતમાને જૂના દિવસોની યાદ તાજી કરતા તમામ અમદાવાદી પ્રજાની મન મૂકીને પ્રશંસા કરી હતી, તેમજ મહાન સંગીતકાર પ્યારેલાલનો આ અવસરમાં ઉપસ્થિત રહેવા બદલ હૃદયપૂર્વક આભાર પ્રગટ કર્યો હતો. આ સુરેલી શામને માણવા અધિકારીઓ જે કે ભટ્ટ, ડીસીપી મલ, પૂર્વ અધિકારી એન કે અમીન તેમજ તમામ રાજપૂત ક્લબના ડિરેક્ટરો અને સભ્યો સહપરિવાર સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. ખાસ કરીને સૂરોના તાલે રીતિની આર્ટ રજૂ કરતા કલાકારે સર્વનું મન મોહી લીધું હતું અને લક્ષ્મીકાંત પ્યારેલાલની આ જોડીને ટ્રિબ્યુટ અર્પણ કરી હતી. અમદાવાદના રાજપથ ક્લબ ખાતે આ સાંજનો ઇવેન્ટ સૌ કોઈએ માટે એક જૂના સંસ્મરણો તેમજ સંગીત સાથે યાદગાર બન્યો હતો. બોમ્બે સે ચિરાગ શાહ, ગો સેલેબ કા એડવાઇઝર. મેને ઇસ ઇવેન્ટ કે પીછે મેરા એક મકસદ થા, મેં ગુજરાત સે અમદાવાદ સે હું તો મેં ગુજરાત મેં કુછ સંગીતમય કરના ચાહતા થા ઓર સંગીતમય કરને કે લિયે લક્ષ્મીકાંત પ્યારેલાલ સે બઢકર કોઈ નામ નહીં સોચ સકતે હો. લક્ષ્મીજી કો પ્યારેલાલ કો સમજાને મેં એક સાલ ગયા और मेरा आज ड्रीम पूरा हुआ. हम गुजरात की 4 सिटी में सिटी टूर करके आज लास्ट अहमदाबाद में हमारा लास्ट शो है और बहुत मज़ा आया. गुजरात की पब्लिक ने इतना एंजॉय किया कि मैं उसका बयान नहीं कर सकता हूँ और मैं गुजरात को वादा करता हूँ ऐसे इवेंट देता रहेगा गो सैलब आपको. इस इवेंट में रिमीशैन, जिन्नत अमान, पद्मिनी कोल्हापुरी, नीतीश भारती जो साइंड आर्ट किया, सब सारे आर्टिस्ट और प्यारेलाल जी तो थे. उसके अलावा ये एकोस्टिक सिम्फोनी म्यूजिक म्यूजिशियन, 34 म्यूजिशियन, कोरस, हमने हर चीज़ उसमें डाला था और एक जायंट शो आज आप लोग देख रहे होंगे, एक जायंट शो यहाँ ऑर्गेनाइज किया. संजीव कुमार राजपूत साथे G9 बुलेटिन, अहमदाबाद. સુરતની ગોજારી ઘટના બાદ સફાળો જાગીને તંત્ર દ્વારા ખાનગી ટ્યુશન ક્લાસીસમાં ચેકિંગ કરીને શનિવારે 56 આસામીઓને નોટિસ ફટકારવાની કાર્યવાહી બાદ રવિવારે પાલિકાની ટીમ દ્વારા ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ કરવામાં આવતા ખાનગી હોસ્પિટલમાં પણ લોલમ લોલ જેવી સ્થિતિ જોવા મળતા 16 હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી છે. મોરબી નગરપાલિકા અને ફાયર વિભાગની ટીમ દ્વારા રવિવાર સવારથી શહેરની ખાનગી હોસ્પિટલમાં ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. શહેરના સરદાર રોડ અને સાવસર પ્લોટમાં આવેલી વિવિધ ખાનગી હોસ્પિટલોમાં
ફાયર સેફટીની સુવિધાઓ છે કે કેમ તેનું ચેકિંગ કરવા પહોંચેલી ટીમ ચોકી હતી, કારણ કે ખાનગી હોસ્પિટલમાં ફાયર સેફટીના નિયમોનું શરેઆમ ઉલ્લંઘન કરવામાં આવતું હતું, જેથી ટીમ દ્વારા 16 હોસ્પિટલને નોટિસ ફટકારી દેવામાં આવી. શહેરમાં ખાનગી ક્લાસીસ સહિતના સ્થળો એક પણ સ્થળે નિયમો મુજબ કંઈ જોવા મળ્યું ન હતું, તો ખાનગી હોસ્પિટલોમાં પણ તેવો જ સિનારિયો જોવા મળ્યો, જેથી પાલિકાની ટીમે તમામ 16 હોસ્પિટલમાં ચેકિંગ બાદ નોટિસો ફટકારી હતી અને ફાયર સેફટીના NOC લેવા તાકીદ કરવામાં આવી. આવી હોસ્પિટલોમાં મોરબીના સાવસર પ્લોટમાં આવેલી પીથાપરા હોસ્પિટલ, રાધે કૃષ્ણા હોસ્પિટલ, ગોકુલ હોસ્પિટલ, આયુષ હોસ્પિટલ, આશીર્વાદ હોસ્પિટલ, શ્યામ હોસ્પિટલ, મંગલમ હોસ્પિટલ, વરદાન હોસ્પિટલ, મયાન હોસ્પિટલ, અમૃતમ હોસ્પિટલ સહિતની 16 હોસ્પિટલોને નોટિસ ફટકારવામાં આવી છે. શ્રીકાંત પટેલ સાથે G9 બુલેટિન, મોરબી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ભોગલુ ખાતે આવેલ વારાહી માતાના મંદિર ખાતે જ્વલંત વિજય મેળવીને સતત બીજી વખત વિજય થયેલા સાંસદ દીપસિંહ રાઠોડ પટેલ પરિવાર દ્વારા સાકરથી દોરવામાં આવ્યા હતા. તાજેતરમાં જ લોકસભાની ચૂંટણીમાં જ્વલંત વિજય મેળવીને સતત બીજી વાર વિજય થયેલા સાંસદ દીપસિંહ રાઠોડને પોગલુ ખાતે રહેતા પટેલ શામળદાસ કાલિદાસ પટેલ દ્વારા સાગરથી તોલવામાં આવ્યા. તો સાગરથી તોલીને વિજય થયેલા સાંસદ દીપસિંહ રાઠોડનું વારાહી માતાના મંદિરે બહુમાન કરવામાં આવ્યું. તો આ પ્રસંગે મંદિરના મહંત સુનિલદાસજી મહારાજ, ગામના સરપંચ રમીલાબેન પટેલ, પૂર્વ સરપંચ રમેશભાઈ પટેલ, ગામના આગેવાનો તથા ડૉક્ટર NK ડેરિયા તથા ભાજપ કાર્યકરો આગેવાનો સહિત લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તો સાંસદ દીપસિંહ રાઠોડે પોગલુ ગ્રામજનો સહિત તાલુકાના લોકો તથા સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના લોકોનો આભાર માન્યો હતો અને જણાવ્યું કે જીત મારી નહીં પણ તમારા લોકોની થઈ છે અને તમામે તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગરમાના સાનિધ્યમાં અને એમના પટગણામાં અમારા પોગલુના સરપંચ આદરણીય બેનશ્રી અને એમના ધર્મપતિ શ્રી શામરભાઈ અને પૂર્વ તાલુકા પ્રમુખ શ્રી ડાયાજી, પૂર્વ પ્રમુખ શ્રી રમેશભાઈ અને આપ સૌ સુનિલદાસ મહારાજ, ગામના જ બધા વડીલો, યુવાનો, મિત્રોએ જે માતાજીના અસીમ કૃપા વિશ્વાસ રાખી અને જ્યારે તુલાની મંત્ર રાખી હતી ત્યારે પૂર્ણ કરવા અહીં આવવાનું થયું છે, ત્યારે સ્વાભાવિક રીતે આ સૌ ને મારો ખૂબ ખૂબ વંદન પણ છે. આપ સૌએ જે માનવ ઉપર વિશ્વાસ છે એમ દેશ ઉપર પણ આપણે બધા વિશ્વાસ રાખવો પડશે. નરેન્દ્રભાઈ જે વાત કરી છે કે વિશ્વાસથી જ આગળ વધવું પડશે, ત્યારે આપણે બધા જ પરસ્પર વિશ્વાસ રાખી આ દેશનું સુકાન સર્વોપરી બને, ભારત મહાન બને એમાં આપણા બધાનું યોગદાન રહે અને આપણે બધા જ એમાં ક્યાંક ને ક્યાંક પૂરક બનીએ. આવતા દિવસોમાં આપણા માટે પણ કપરો ચઢાણ હોય છે, ક્યાંક ને ક્યાંક મુશ્કેલીઓ પણ હોય છે, પણ એમાં માગની કૃપાથી જ સફળતા મળતી હોય છે અને આપણા બધાના વિશ્વાસથી મળતી હોય છે. હંમેશા જેટલું કામ કરીએ એનું ફળ મળતું જ હોય છે, કર્યા વગર કશું મળતું નથી. ત્યારે આપ સૌ જ્યારે નરેન્દ્રભાઈ પર વિશ્વાસ રાખી આટલા બમ્પર બહુમતી આપી છે ત્યારે બધા જ મારા મતદારો, બધા જ કાર્યકર્તાઓનો જેટલો આભાર માનું એટલો ઓછો છે. એમને જે આવી 43 ડિગ્રીમાં જે ગરમીમાં મતદાન કરી અને જીત મેળવી છે એ જીત મારી નહીં, મારા કાર્યકર્તાઓની, મારા મતદારોની છે, એમ કહું તો કંઈ ઓછું નહીં. એમનો જે પરિશ્રમ હતો, પરાકાષ્ઠા એ અને એનું જ આ પરિણામ છે, ત્યારે એમનો બધાનો જ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. મા બારાઈની અસીમ કૃપાથી આજે આપણા સાવરકાંઠાના સાંસદ શ્રી દીપસિંહ રાઠોડ મા બારાઈના દર્શન કર્યું અને એમનું જે સાકરમાંથી તુલાદાન સોમરભાઈ પરિવાર તરફથી કરવામાં આવ્યું, મા ભગવતીનું સદૈવ દીપસિંહ ઉપર અસીમ કૃપા રહે છે ને, કે જ્યારે પણ કોઈ પણ ચૂંટણી પ્રચાર કરવાનું હોય તો પહેલાં રાઠોડ સાહેબ અહીંયા મંદિરનું દર્શન કરીને પછી આગળનું કાર્ય કરતા હોય છે. તો મા ભગવતી એવી રીતે એમની લાજ રાખી આ દ્વિતીય જીત છે, આટલા બહુમતીથી જીત પહેલી વખત સાવરકાંઠામાં મળ્યું હશે, તો માની કૃપાથી અને ગામ વતી એમનો ખૂબ ખૂબ આભાર માતાજીને ચરણોમાં વંદન પણ કરીએ અને દીપસિંહ રાઠોડના નિરોગી બનાવે અને ભારત માતાનું કાર્ય કરે અને અમે પ્રાર્થના કરીએ છીએ કે જલ્દી સંસદમાં રામજી મંદિરનું ખરડો પસાર થાય અને અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બને. અસ્તુ, જય શ્રી રામ. જીલ રાવલ સાથે G9 બુલેટિન, પ્રાંતિજ. કેશોદ પાલેકર દ્વારા શહેરભરમાં ફાયર સેફટીના સાધનોની તપાસ અને નોટિસની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેશોદ નગરપાલિકા દ્વારા 8 કર્મચારીઓની 2 ટીમ બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી.
જેમાં હોસ્પિટલ, હોટલો, રેસ્ટોરન્ટ, બેંક તેમજ સ્કૂલ કે જ્યાં ફાયર સેફટીના સાધનો નથી અથવા એક્સપાયરી ડેટવાળા છે તેને 3 દિવસમાં જોગવાઈ કરવા નોટિસ ફટકારાઈ. હવે જોવાનું એ રહે છે કે 3 દિવસ બાદ પાલિકા દ્વારા ફેર તપાસ હાથ ધરી જરૂર પડીએ સીલ મારવાની કામગીરી કરવામાં આવશે કે પછી વાલા દવાલાની નીતિ રાખીને સ્મૃતિપત્ર અપાશે કે સીલ મારવાની કામગીરી કરાશે તે તો આવનારો સમય જ બતાવશે. ગોવિંદ હડિયા સાથે G9 બુલેટિન કેશોદ. તો હાલના બુલેટિનમાં બસ આટલું જ. વધુ માહિતી અને સમાચાર માટે જોતા રહો G9 બુલેટિન. નમસ્કાર.